ઈસુના મા બાપ દર વર્ષે પાસ્ખા પર્વમાં યરૂશાલેમ જતા હતા. ઈસુ 12 વર્ષના થયા ત્યારે તે પોતાના મા બાપની સાથે પર્વમાં ગયા. પર્વની ઉજવણી પૂરી થતાં તેઓ નાસરેથ જવા પાછા વળ્યા, પણ ઈસુ યરૂશાલેમમાં જ રોકાઈ ગયા. પહેલા દિવસે તેમના મા બાપને તેમની ગેરહાજરીની ખબર પડી નહીં. તેમણે માની લીધું કે ઈસુ તેમના અન્ય મિત્રોની સાથે સંઘમાં જ હશે. ઈસુ સાંજ સુધી દેખાયો નહીં ત્યારે તેઓએ મિત્રોમાં અને સગાવહાલાઓમાં તેમની શોધ કરી. તે ત્યાં મળ્યા નહીં ત્યારે તેઓ તેમની ભાળ કાઢવાને યરૂશાલેમ પાછા ગયા. 3 દિવસ પછી ઈસુ તેઓને મળ્યા. તે મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા તેઓનું સાંભળતા અને તેઓની સાથે પ્રશ્નોની ચર્ચા કરતા જોવામાં આવ્યા. તેમના જવાબો અને સમજ શક્તિથી સૌ પ્રભાવિત થઈ ગયા હતા. તેમના મા બાપ આ બધું જોઈ આશ્ચર્ય પામ્યા. તેમની માએ કહ્યું, દીકરા, અમારી સાથે તે આવું વર્તન શા માટે કર્યું? દરેક જગ્યાએ તારી શોધ કરતા કરતા અમે કેટલા દુઃખી થઈ ગયા હતા. ઈસુએ તેઓને કહ્યું, તમે શા માટે મારી શોધ કરી? શું તમને ખબર નથી કે મારે મારા પિતાના ઘરે હોવું જોઈએ? પણ તે શું કહેવા માંગતા હતા તે તેઓ સમજી શક્યા નહીં. પછી તેઓની સાથે નાસરેથ પાછા ફર્યા અને તેઓને આધીન રહ્યા. તેમની માતાએ આ બધી વાતો મનમાં રાખી. ઈસુ જ્ઞાનમાં અને કદમાં તથા ઈશ્વરની અને માણસોની પ્રસન્નતામાં વધતા ગયા. સહેનશાહ તિબેરિયસ કાયસારના શાસનકાળના 15મે વર્ષે પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો. હેરોદ ગાલિલ પર, તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાહોનીતિ પર અને લુસાનિયસ આબિલેને પર શાસન કરતા હતા. અન્નાસ તથા કાયાફાસ પ્રમુખ યાજકો હતા. તે સમયે ઝખારિયાના પુત્ર યોહાનને અરણ્યમાં ઈશ્વર તરફથી સંદેશો મળ્યો. યોહાને યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાં ફરીને ઉપદેશ કરતા કહ્યું, તમારા પાપનો પસ્તાવો કરો, તમારા પાપથી પાછા ફરો, ઈશ્વર તરફ વળો, પાપની માફીની ખાતરી પામો અને તે દર્શાવવા બાપ્તિસ્મા લો. યશાયા પ્રબોધકના વચનો મુજબ યોહાન અરણ્યમાં પુકારનાર વાણી છે. તે કહે છે કે ઈશ્વરને માટે માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો, પર્વતો સપાટ થશે, ખીણોને પૂરી દેવાશે, વળાંકોને સીધા કરાશે, ખાડા ટેકરાને સરખા કરાશે, સમગ્ર માનવજાત ઈશ્વર તરફથી મોકલાયેલા તારણહારને નિહાળશે. બાપ્તિસ્મા પામવા આવતા ટોળાને સંબોધીને યોહાન ઉપદેશ કરવા લાગ્યો, ઓ સર્પોના સંતાનો, સાચે સાચ ઈશ્વર તરફ વળ્યા સિવાય નરકમાંથી બચવા માટે તમે બાપ્તિસ્મા પામવા આવ્યા છો, પણ સૌ પ્રથમ તમારા જીવનો મારફતે પુરવાર કરો કે તમે સાચે જ પસ્તાવો કર્યો છે. એમ ન માનશો કે તમે અબ્રાહામના વંશજ હોવાથી બચી જશો. આ પથ્થરોમાંથી પણ ઈશ્વર અબ્રાહામને માટે સંતાન પેદા કરી શકે છે. ઈશ્વરનો ન્યાય ચુકાદારૂપી કુહાડો તમને ધર્મૂળથી ઉખેડી નાખવા તૈયાર છે. માટે સારા ફળ નહીં આપનાર દરેક ઝાડને કાપી નાખવામાં આવશે અને અગ્નિમાં ફેંકી દેવામાં આવશે. લોકોએ પૂછ્યું, તો હવે અમે શું કરીએ? યોહાને જવાબ આપ્યો, જો તમારી પાસે 2 ખમીસ હોય તો તેમાંનું 1 ગરીબને આપી દો, જો તમારી પાસે ખોરાક હોય તો તે ભૂખ્યાને આપો. ભ્રષ્ટાચારી જકાતકારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું, અમે શું કરીએ? તેણે જવાબ આપ્યો, પ્રામાણિક બનો અને રોમન સરકારે ઠરાવ્યો હોય તે કરતા વધારે કર તમે ન ઉઘરાવો. કેટલાક સૈનિકોએ પૂછ્યું, અને અમે શું કરીએ? યોહાને જવાબ આપ્યો, બળજબરીથી કોઈનું દ્રવ્ય પડાવી ન લો, કોઈ પર ખોટું તહમત ન મૂકો અને તમારા પગારથી સંતોષ રહો. લોકો મસીહના આગમનની આતુરતાથી રાહ જોતા હતા અને યોહાન એ જ મસીહ છે કે નહીં તે જાણવા તત્પર હતા. તે સમયે સર્વત્ર આ જ પ્રશ્ન ચર્ચાતો હતો. જવાબમાં યોહાને કહ્યું, હું તો માત્ર પાણીથી બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં અધિક મહાન વ્યક્તિ આવી રહી છે. હું તેમનો ગુલામ બનવા યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મા અગ્નિથી એટલે પવિત્ર આત્માથી કરશે. તે અનાજમાંથી છોતરા છૂટા પાડશે, છોતરાને સાર્વકાલિક અગ્નિમાં બાળી નાખશે, પણ દાણા વખારમાં ભરી લેશે.
સુસમાચાર પ્રગટ કરતી વખતે યોહાને આવી ઘણી ચેતવણીઓ લોકોને આપી. ગાલિલ પ્રાંતના શાસક હેરોદે તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હતું. તે માટે તથા તેણે કરેલા બીજા અનેક ભૂંડા કામોને લીધે યોહાને તેને ઠપકો આપ્યો હતો. આથી હેરોદે યોહાનને જેલમાં પૂર્યો. આમ તેણે પોતાના અન્યાયી કૃત્યોમાં એકનો વધારો કર્યો. એક દિવસ યોહાને ઘણા લોકોને બાપ્તિસ્મા આપ્યું. પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યા. તે પ્રાર્થના કરતા હતા ત્યારે આકાશ ઉઘડી ગયું. પવિત્ર આત્મા કબૂતરના રૂપમાં તેમના પર ઉતર્યો અને આકાશવાણી થઈ, તું મારો અતિ પ્રિય પુત્ર છે, તારા પર હું પ્રસન્ન છું. ઈસુએ લગભગ 30 વર્ષની ઉંમરે પોતાની જાહેર સેવાનો આરંભ કર્યો. ઈસુ તો યોસેફના પુત્ર તરીકે ઓળખાતા હતા. યોસેફનો પિતા હેલી હતો, હેલીનો પિતા માથાત, માથાતનો પિતા લેવી, લેવીનો પિતા મલખી, મલખીનો પિતા યન્નાઈ અને યન્નાઈનો પિતા યોસેફ હતો. યોસેફનો પિતા માતાથિયાસ, માતાથિયાસનો પિતા આમોસ, આમોસનો પિતા નાહુમ, નાહુમનો પિતા હસલી અને હસલીનો પિતા નગયો હતો. નગયોનો પિતા મહત, મહતનો પિતા માતાથિયાસ, માતાથિયાસનો પિતા શિમઈ, શિમઈનો પિતા યોસેફ અને યોસેફનો પિતા યોદા હતો. યોદાનો પિતા યોહાનાન, યોહાનાનનો પિતા રેસા, રેસાનો પિતા ઝરુબાબેલ, ઝરુબાબેલનો પિતા શાલ્તિયેલ અને શાલ્તિયેલનો પિતા નેરી હતો. નેરીનો પિતા મલખી, મલખીનો પિતા અદી, અદીનો પિતા કોસામ, કોસામનો પિતા અલ્માદામ અને અલ્માદામનો પિતા એર હતો. એરનો પિતા યહોશુઆ, યહોશુઆનો પિતા અલીએઝેર, અલીએઝેરનો પિતા યોરીમ, યોરીમનો પિતા માથાત અને માથાતનો પિતા લેવી હતો. લેવીનો પિતા શિમયોન, શિમયોનનો પિતા યહુદા, યહુદાનો પિતા યોસેફ, યોસેફનો પિતા યોનમ અને યોનમનો પિતા એલ્યાકીમ હતો. એલ્યાકીમનો પિતા મલેયા, મલેયાનો પિતા મિન્ના, મિન્નાનો પિતા મત્તથા, મત્તથાનો પિતા નાથાન અને નાથાનનો પિતા દાવિદ હતો. દાવિદનો પિતા યેશાઈ, યેશાઈનો પિતા ઓબેદ, ઓબેદનો પિતા બોઆઝ, બોઆઝનો પિતા સલમોન અને સલમોનનો પિતા નાહશોન હતો. નાહશોનનો પિતા અમ્મીનાદાબ, અમ્મીનાદાબનો પિતા અદમી, અદમીનો પિતા અર્ની, અર્નીનો પિતા હેસરોન, હેસરોનનો પિતા પેરેસ અને પેરેસનો પિતા યહુદા હતો. યહુદાનો પિતા યાકોબ, યાકોબનો પિતા ઇસહાક, ઇસહાકનો પિતા અબ્રાહામ, અબ્રાહામનો પિતા તેરાહ અને તેરાહનો પિતા નાહોર હતો. નાહોરનો પિતા સરુગ, સરુગનો પિતા રેઉ, રેઉનો પિતા પેલેગ, પેલેગનો પિતા એબેર અને એબેરનો પિતા શેલાહ હતો. શેલાહનો પિતા કેનાન, કેનાનનો પિતા આરપાક્ષદ, આરપાક્ષદનો પિતા શેમ, શેમનો પિતા નુહ અને નુહનો પિતા લામેખ હતો. લામેખનો પિતા મથુસેલા, મથુસેલાનો પિતા હનોક, હનોકનો પિતા યારેદ, યારેદનો પિતા મહલાયેલ અને મહલાયેલનો પિતા કેનાન હતો. કેનાનનો પિતા અનોશ, અનોશનો પિતા શેથ અને શેથનો પિતા આદમ હતો. આદમના પિતા ઈશ્વર હતા.